ઉપરવાલા સબ વિધાન કરેલા ભોગવવું જ પડે છે તેવી ચીમકી આપે છે કોઈ ખોટું કર્મ કરીને એમ થાય કે કોઈને ખબર ન પડી તો એમ વિચારવું આપણો ભ્રમ સાબિત થઈ શકે છે ખંભાળિયામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે હાલ નિવૃત્ત જીવન વિતાવતા મારખીભાઈ રામભાઈ રાવલિયા નામના વ્યક્તિ વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો નોંધાયો છે માркиભાઈએ રાજ્ય વેરા નિરીક્ષક તરીકેના પોતાના કાર્યકાળમાં જીએસટી નંબર મેળવવા ઈશતાર રજદાર પાસેથી 1000 ની લાંચ લીધી હોવાનું બહાર આવતા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ ગુનો દાખલ કર્યો છે કોઈ કર્મચારી નિવૃત્ત થઈ ગયા પછી તેની વિરુદ્ધ ભૂતકાળમાં લીધેલ લાંચ માટે ગુનો દાખલ થાય તે ઘટના દુર્લભ કહી શકાય એવી છે આ પ્રકરણ સમગ્ર હાલારમાં ચર્ચાસ્પદ બન્યું છે તથા ના ભાવમાં સતત વધારો થતા રિક્ષા ભાડામાં પણ વધારો થયો છે હાલ મિનિમમ રિક્ષા ભાડું પંદર રૂપિયા છે તથા દર કિલોમીટરનું રનિંગ ભાડું દસ રૂપિયા છે દિવાળી પછી નવા વર્ષથી મિનિમમ ભાડું અઢાર રૂપિયા તેમજ દર કિલોમીટરનું રનિંગ ભાડું તેર રૂપિયા થઈ જશે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની જાગૃતિ અંગેના સાઈઠ કાર્યક્રમો યોજાયા હતા જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફટાકડા બજારમાં બેનરો લગાડવામાં આવ્યા હતા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અવેરનેસ લાવવામાં આવી હતી અંદાજિત બે લાખ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી હતી